નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ એકમાં હિન્દી તો સૌ પ્રથમ બધા હિન્દીનો લીથો કાઢી લેશે અને આજે આપણે લીથામાં પેજ નંબર દસ કયું પેજ બધા ખુલશે તો કે પેજ નંબર દસ હવે આપણે નાઇન નંબરના પેજ ઉપર જોયું કે ઘ સે ઘર કઈ રીતના હિન્દીમાં ઘ લખાય એ તમને બધાને ખ્યાલ આવી જ ગયો છે અને બધાને આવડી પણ ગયો છે તો ચલો હવે એમના ઉપરથી જે એક્ટિવિટી છે ઘ છે એમના ઉપરથી જે કાંઈ આપણે અહીંયા લેશન આપેલા છે એ આપણે જોઈએ તો સૌથી પહેલા શું છે તો કે ઘ કો ઘ સે શુરૂ હોને વાલે ચિત્રો સે જોડો શું કીધું છે કે ઘરને ઘથી શરૂ થતું હોય એ ચિત્રની સાથે જોડવાનું છે તો ચલો આપણે અહીંયા વચ્ચે ઘ લખેલ છે અને અહીંયા જે ચિત્રો આપેલા છે એમના નામ પણ લખેલા છે તો સૌથી પહેલું અહીંયા આપણે ચિત્ર જોઈએ તો એ છે બકરી શું છે તો કે બકરી તો એને આપણે જોડવાનું થતું નથી કારણ કે બકરીમાં ઘ થી ક્યાંય આપણે શબ્દ શરૂ થતો હોય એવું છે નહીં એટલા માટે ચલો હવે એમની બાજુમાં જોઈએ તો ઘડી શું છે જે ઘડિયાળનું ચિત્ર છે એમને ઇંગ્લિશમાં કહેવાય ઘડી તો ઘડી એમને આપણે ઘ સામે બધા રીતના લીટી કરી લેશે જેને બાકી હોય એ કરી લેશે જેમને થઈ ગયું છે એમને ચેક કરવાનું છે પછી એમની નીચે છે બતક શું છે તો કે બતક બતક એટલે કે બતક તો એ આપણે એમ જ છોડી દઈશું કારણ કે એ શબ્દની અંદર ક્યાંય ઘ આવતો નથી એટલા માટે અને હવે જે છે ચિત્ર એ છે ઘડા શેનું ચિત્ર છે તો કે ઘડાનું ચિત્ર છે તો ઘડામાં સૌથી પહેલો જ શબ્દ છે ઘ ઘ ઘડા તો એ બંનેને આ રીતના લીટી કરી લેવાની છે હવે એમની બાજુમાં છે કમલ શું છે તો કે કમલ એટલે કે કમળનું ફૂલ છે તો એમાં ક્યાંય ઘ આવતો નથી એટલે એ ચિત્ર આપણે છોડી દેસુ અને ત્યાર પછી એની બાજુમાં છે ઘોડા શું છે તો કે ઘોડા મતલબ કે ઘ આવે છે ઘોડાની આપણે ઘોડા લખેલું છે એમાં ઘ નો ઉપયોગ થાય છે એટલે એ બંનેને આ રીતના બધાએ જોડી લેવાનું છે જેમને ના જોડેલું હોય એ પણ જોડી લેશે કારણ કે આપણે ખાલી ઘ શબ્દ મતલબ કે પછી ઘને રસવાઈ ઘી હોય કે ઘી હોય કે રસવા વાળું ઘૂ હોય એ પણ આવી જશે અને ત્યાર પછી જે છેલ્લું ચિત્ર છે કે જે છે ઘડિયાળ શું છે તો કે ઘડિયાળ હવે તમને બધાને પ્રશ્ન થશે કે ઘડિયાળ એટલે કે પહેરવા માટેની જે ઘડિયાળ આપણે બોલીએ એ એમ અને ચિત્ર છે એ છે મગરનું છે તો તમને લોકોને કહું કે ઘડિયાળ મતલબ કે જે મગર છે ને એમને હિન્દીમાં ઘડિયાળ પણ કહેવામાં આવે છે મગર ને ઘડિયાળ એવો શબ્દ એમના માટે વાપરવામાં આવે છે અને જે આપણી પહેરવાની ઘડિયાળ હોય ત્યાં આપણે જોઈએ તો હિન્દીમાં એમને ઘડી શું કહેવામાં આવે છે ઘડી એટલે ઘડિયાળ તો એમની સામે મગરનું ચિત્ર છે તો એ બધાએ જોડી લેવાનું છે અને હવે આપણે ઉપરની એક્ટિવિટી જોઈએ તો કે ઘ ની નીચે લીટી કરો શું છે તો કે અહીંયા જે શબ્દો આપેલા છે એમાં જેટલા ઘ હોય એમની નીચે લીટી કરવાની છે તો સૌથી પહેલો શબ્દ છે ઘટના શું છે શબ્દ તો કે ઘટના તો ઘટનામાં ઘ છે તો એમની નીચે લીટી પછી છે બાઘ શું છે તો કે બાઘ તો નીચે લેટી પછી છે ઘર તો ઘણી નીચે લેટી ત્યાર પછી ઘડી તો નીચે લેટી પછી ઘડા એમાં પણ ઘણી નીચે લેટી અને ઘડીયા લ તો ત્યાં પણ ઘણી નીચે લેટી કરવાની છે અને હવે આપણે નીચે જોઈએ તો કે ઘસે અલગ વર્ણ પર ચોકડી કરો મતલબ કે ઘ સિવાયના જે શબ્દો આપેલા છે એમની ઉપર ચોકડી કરવાની છે અને જે ઘ હોય એમની ઉપર ચોકડી કરવાની નથી તો હવે આ વસ્તુ તો તમને બધાને હવે એકદમ ફટાફટ આવડી જશે કારણ કે અગાઉ પણ આપણે ક થી જે આપણે વર્ડ શરૂ કરેલા છે એ બધામાં આપણે આ એક્ટિવિટી કરેલી છે તો જુઓ સૌથી પહેલા છે ઘ તો એને આપણે એમ જ રાખવાનું છે પછીના જે બે વર્ડ છે એમની ઉપર ચોકડી કારણ કે મ અને છ એ બે ઉપર ચોકડી ત્યાર પછી પાછો ઘ છે તો એને આપણે ચોકડી મારવાની નથી અને ત્યારે એની બાજુમાં છે ભ તો એમની ઉપર ચોકડી પછી છે ક શું છે તો કે ક તો ક ની ઉપર ચોકડી પછી જે બે ઘ છે એને આપણે એમ જ રાખીશું પછી છે ખ તો ખ ની ઉપર ચોકડી ત્યાર પછી એની બાજુમાં પાછો ઘ તો એ ઘ છે એને આપણે એમ જ રાખીશું પછી ત્રીજી લાઈનમાં છે ઘ એને આપણે એમ જ રાખવાનો છે બાકી મ લ એ બંને ઉપર ચોકડી અને પછી ઘ છે અને એની બાજુમાં છે ચ તો ચ ઉપર ચોકડી ટોટલ પેલી લાઇનમાં બે છે ઘ બીજી લાઈનમાં ત્રણ છે અને ત્રીજી લાઇનની અંદર બે છે અને હવે આપણે એમની નીચેની આપણે એક્ટિવિટી જોઈએ તો પઢો ઓર લીખો શું છે તો કે પઢો વાંચો અને લખો શું કીધું છે આપણને તો કે વાંચવાનું છે અને લખવાનું છે તો અહીંયા જે ઘડાનું ચિત્ર આપેલું છે તો એમની નીચે જુઓ ઘડા આ રીતના લખેલું છે અને નીચે બે શબ્દ આપેલા છે ત્યાં ખાલી ડા લખેલ છે ઘ લખેલ નહોતી તો એ તમારે ઘ લખવાનો છે પછી છે ઘડી ઘડી એટલે ઘડિયાળ તો નીચે તમારે બે ઘ છે એ લખવાના છે પછી છે ઘોડા તો ઘોડામાં જુઓ તમે કઈ રીતના ઉપર લખેલું છે એ રીતના તમારે નીચે લખવાનું છે ઉપર એક શબ્દ છે એ આપણને લખીને બતાવેલ જ છે એ મુજબ જ તમારે લોકોએ લખવાનું છે હવે એમની બાજુનું ચિત્ર છે ઘર શેનું ચિત્ર છે તો કે ઘરનું ચિત્ર છે તો નીચે તમારે બંને ઘ લખી અને શબ્દ પૂરો કરવાનો છે ઘર ત્યાર પછી નીચે છે કે શબ્દ મેસે ઘ ઢું શબ્દમાંથી ઘ શોધી એમના ઉપર રાઉન્ડ કરવાનું છે તો આ તો તમને લોકોને ફટાફટ આવડી જશે હવે ઘરાના પેલું છે જો એક્ઝામ્પલ તરીકે આપણને આપેલ છે ઘબરાના તો ઘ છે એમના ઉપર રાઉન્ડ કરીને બતાવેલ છે એ મુજબ આપણે બાકીના જે શબ્દો છે એમાં રાઉન્ડ કરીશું બાખ ત્યાર પછીનો શબ્દ છે બાખ તો જે ઘ છે એમના ઉપર રાઉન્ડ પછી છે ડાક ઘર ડાક ઘર એમાં અહીંયા ઘ છે તો એમના ઉપર રાઉન્ડ પછી છે ઘટના ઘટના એમાં પેલો ઘ છે તો એમના ઉપર રાઉન્ડ હવે આપણે પેજ નંબર અગિયાર ઉપરની એક્ટિવિટી જોઈએ તો શું છે તો કે પઢોર લીખો વાંચો અને લખો હવે ઘ પછી આવશે ચ તો તમને લોકોને ગુજરાતીમાં ચ છે એ તમે આ રીતના લખો છો એ તો તમને બધાને આવડી ગયો છે હવે હિન્દીમાં ચ કઈ રીતના લખાશે તો જુઓ અહીંયા આપણને બતાવેલ જ છે આ મોટો ચ લખીને બતાવેલ છે કે આ મુજબ બધાએ ચ લખવાનો છે અને ચ સે ચરખા શું બોલવાનું છે ચસે ચરખા સૌથી પહેલા આપણે કસે કમલ કમલ એટલે કમળ ત્યાર પછી ખસે કયો શબ્દ આપણે કરેલો હતો ખસે ચલો હવે તો બધાને આવડી જવું જ જોઈએ અને બીજા જે એકસ્ટ્રા વર્ડ છે એ પણ તમને આવડી જવા જોઈએ કે આપણે ખસે ખટિયાતું ખસે છે ખસે ખત છે એવા જે અલગ અલગ શબ્દો હતા એ પણ તમને ખબર હોવી જોઈએ કે ખટિયા એટલે શું થાય તો કે ખાટલો કારણ કે મેં તમને બધા શબ્દ છે ગુજરાતીમાં હિન્દી છે એમના ગુજરાતી શું થાય તમને કરાવેલ છે અને ખ પછી આવશે ગ તો ગસે ગણપતિ ત્યાર પછી ગજરા એવા આપણે જે જે શબ્દ હતા એ તમારે જોઈ લેવાનું પછી ગ પછી આપણે ઘસે ઘર પછી ઘ પછી આપણે શું કર્યું ઘણી બધી જગ્યાએ એમનું ચિત્ર હોય કે પોતે છે એ આ ચરખો હોય એમના ઉપર પેલા દોરાથી તાકતા હોય છે ટૂંકમાં આમના ઉપરથી એક ખાદીનું કાપડ બનાવવામાં આવે છે આ ચરખા વડે ખાદીનું કાપડ બનાવવામાં આવે છે તો ચલો હવે આપણે ચરખા એટલે રેટીઓ શું થાય તો કે ચરખા એટલે રેટીઓ હવે નીચે આપણને શું છે તો કે ચ છે એ ઢૂંઢ કરોષ પર રાઉન્ડ બનાવો ચ શોધી તેના ઉપર રાઉન્ડ કરવાનું છે તો નીચે આપણે જોઈએ તો ચ પછી ગ ટ ચ ન ત ચ જો બધા ઘણા બધા જુદા જુદા શબ્દ આપેલા છે એમાંથી તમારે ચ શોધી એના ઉપર રાઉન્ડ કરવાના છે તો જુઓ અહીંયા ચ છે સૌથી પહેલા ચ છે તો એના ઉપર બધાએ રાઉન્ડ કરી જ લીધું હશે પછી ચોથા નંબર ઉપર ચ છે અને ત્યાર પછી સૌથી છેલ્લે છે આ ત્રણ ની ઉપર જ રાઉન્ડ હોવા જોઈએ એમના સિવાય એક કોઈ શબ્દ ઉપર રાઉન્ડ હોવા જોઈએ નહીં હવે નીચેની લાઈનમાં ત્રીજા નંબર ઉપર છે ચ અને સૌથી છેલ્લેથી આગળ શબ્દ છે ચ ટોટલ બે છે એ બંને ઉપર રાઉન્ડ બાકીના એક પણ શબ્દ ઉપર રાઉન્ડ કરવાનો નથી હવે આપણે નીચે જોઈએ તો કે શું છે તો કે પઢો મતલબ કે વાંચો તો આપણે આને આવું હોય તો આપણે એમને શું વાંચવાનું છે તો કે ચસે ચરખા ચરખા એટલે રેન્ટીઓ શું થાય ચરખા એટલે રેન્ટીઓ અને ત્યાર પછી રંગ ભરો મતલબ કે રંગ પૂરો તો હવે અહીંયા મેં તમને કીધું એમ કે તમારે ખાલી પેન્સિલ વડે જ આ રીતના અંદર કલરિંગ કરવાનું છે બાકી લીથામાં બીજા એક પણ કલરનો ઉપયોગ કરવાનો નથી અને ત્યાર પછી જે ટપકાને જોડો મતલબ કે તમારે અહીંયા જે ડોટ્સ ડોટ્સ આપેલા છે 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 એમને જોડી અને અને એ હવે નીચેની એક્ટિવિટી છે કે પઢોર લખો મતલબ કે વાંચો અને લખો અહીંયા ત્રણ લાઈન આપેલી છે એમાં સૌથી પહેલા ચ છે એ તમને બતાવેલ છે કે કઈ રીતે ચ લખવાનો છે પછી બાજુમાં કરીને આપેલા છે તો એ તો તમે સરસ વ્યવસ્થિત બાર ના નીકળે ઘૂંટી લેશો બધા અને બાકીના જે તમારે જાતે ચ લખવાના છે એ મુજબ બધાએ ચ લખવાનું છે અને સાથે સાથે બોલતું જવાનું છે કે ચસે ચરખા ચરખા એટલે રેટીઓ શું થાય ચરખા એટલે રેટીઓ સે ચરખા ચરખા એટલે રેટીયો સે ચરખા ચરખા એટલે રેટીઓ સે ચરખા ચરખા એટલે રેટીઓ સે ચરખા ચરખા એટલે રેટીઓ આ રીતના બધાએ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે તો જેમણે લખી લીધું છે એમણે ખાસ ચેક કરવાનું રહેશે કે ભાઈ આપણે વ્યવસ્થિત ના થયું હોય તો તમે ઈરેસ કરી અને ફરીથી લખી લેવાનું છે અને ડોટ્સ જે આપેલા છે ને એમની ઉપરથી તો બિલકુલ કોઈનું બહાર નીકળેલું હોવું જોઈએ નહીં કારણ કે એની ઉપર ઉપર જ તમારે લાઇન કરવાની છે એમાં બહાર નીકળવાનું એવું બનવું જ ન જોઈએ કે અહીંયા જે ડોટ્સ આપેલા છે એની નીચે ને કાં તો એમની ઉપર ઘણા બધાનું એવી રીતના હોય છે કે ટપકા આપેલા હોય એમની ઉપર લીટી હોતી નથી એમનાથી આગળ પાછળ થઈ જાય છે એટલે ખાસ બધા એ ધ્યાન રાખી અને સુધારી લેશે અને બીજું એ કે આવતીકાલે તમને બધાને ખબર છે તમે બધા અત્યારથી તૈયારી પણ કરવા લાગેલા છો કે શું છે તહેવાર આવતીકાલે તો તમારા બધાનો છોકરાનો બધાનો ફેવરેટ તહેવાર છે ને જે મકર સંક્રાંતિ કે જે દર વર્ષે ચૌદ જાન્યુઆરી કે જેમની ફિક્સ ડેટ છે ચૌદ જાન્યુઆરી કે તે દિવસે બધા અગાશી ઉપર ચડી અને પતંગ ઉડાડતા હોય છે અને તમે પણ બધા પતંગ ઉડાડવાના છો પણ ખાસ ધ્યાન રાખવાનું છે બધાએ શું ધ્યાન રાખવાનું છે કે આપણે દોરો છે એ આપણા ગળા સુધી આવી જાય ને હાથમાં લાગે ઘણા બધા ધ્યાન રાખતા ન હોય પછી એ તમને કેવું હાથમાં ચીકા પડી જાય પછી તમને ખબર પડે કે આ તો દુખે છે આ તો લખાતું નથી એમ અને ધાબા ઉપર પતંગ પકડવા માટે કે ઉડાડવામાં એટલા મશગુલ થઈ જતા હોય કે નીચે ક્યારે તમે પડી જશો ને એનું પણ તમને ધ્યાન રહેતું નથી એટલે ક્યારેય એ વસ્તુ નહીં કરવાની પતંગને પકડવા માટે થઈને તમારે કે ભાઈ ધ્યાન રાખ્યા વગર ગમે ત્યાં તમે દોડી અને નીકળી જાઓ છો એવું નથી કરવાનું અને બધાએ એન્જોય તહેવાર છે એ બધાએ એન્જોય કરવાનો છે તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ